बीबस चैनल कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके तरफ थी गुजराती कार्यक्रम एक मुलाकात में आपनु स्वागत करता मने आनंद थाय छे। मारू नाम इम्तियाज पटेल बरेडिया वाला छे अने हूँ गुजराती कार्यक्रम नो संचालक छु। जेम के अगाउना कार्यक्रमों में एक मुलाकात में विविध व्यक्तिओ साथे आपणे बातचीत करी, तेओ साथे आपणे चर्चा विचारणा करी अने बीबस चैनल कम्युनिटी मीडिया सेंटर बोल्टन यूके नो आज उद्देश्य छे के समाज में खास करीने आपणा समाज में अमुक जे समस्याओ छे, चाहे पछी धार्मिक समस्याओ होय, सामाजिक समस्याओ होय, आर्थिक समस्याओ होय, राजनैतिक समस्याओ होय अने अन्य विषयों ने आवरी लेती तमाम चर्चा विचारणाओ अमे आ माध्यम द्वारा आपनी समक्ष रजू करीए छीए अने समस्याओनी साथे साथे आपणा समाजना बुद्धिजीवीओने आमंत्रण पाठवी एनुं समाधान शोधवानी पण अमे कोशिश करी रह्या छीए। बीबस चैनल विषे जो तमारे अभिप्राय आपवो होय, अमारा कार्यक्रमों विषे अभिप्राय आपवो होय या पछी कोई कार्यक्रम तमने जोवानुं मन थयुं होय तो तमे अमारी वेबसाइट www.britasianbuzz.com अमारो कॉन्टेक्ट नंबर छे बोल्टन 01204435825 या तो पछी अमने फेसबुक ट्विटर अने व्हाट्सएप पर अमारो संपर्क साधी शको छो। आजनी आपणी मुलाकात साहित्य क्षेत्रे अने सामाजिक सेवा क्षेत्रे जीवनुं एक बहु ज अनोखुं प्रदान छे एवी व्यक्ति साथे छे। ब्रिटनमां गुजराती भाषा साहित्य अने अस्मिताना चळवळनो अने विकासनो इतिहास लखाशे तो अथवा ज्यारे पण इतिहास लखाशे तो आ क्षेत्रे आ व्यक्तिना प्रदाननी नोंध खास ज लेवामां आवशे। आ व्यक्तिनी खास करीने भाषा प्रीति અને ગુજરાતી ભાષા સાથેની નિસ્બત ખૂબ જ સહજ અને ગજબની છે। વતનથી વિખૂટા પડી બ્રિટન જેવા દેશમાં ગુજરાતી ભાષાને જીવતી રાખી એને આગળ ધપાવવાના જે પ્રયત્નો આ વ્યક્તિએ કર્યા છે એ ખરેખર દાદ માંગી લે છે અને કામ થોડું અઘરું પણ છે। ચાર ચાર દાયકાઓ થયા છતાં પણ આ વ્યક્તિ ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રવૃત્તિમય છે। આપણા આજના મહેમાન એમનું નામ છે જનાબ અહમદભાઈ લોણાત સાહેબ, પરંતુ કવિતા અને લેખન ક્ષેત્રે તેઓ ગુલ સાહેબના ઉપનામથી ઓળખાય છે। ગુલ સાહેબ આમ તો મૂળ આલીપોરના, એમને પોતાની સમાજ સેવાઓ અને બીજી અમુક સેવાઓ માટે બ્રિટનના જે ઓબીનો જે ખિતાબ છે તે પણ એમને સન્માનિત થયો છે અને લગભગ 1963 થી ગુલ સાહેબ બ્રિટનમાં અને બાટલીમાં વસવાટ કરે છે। મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યાર સુધી ગુલ સાહેબે પોતાના સાહિત્ય ક્ષેત્રે અને કવિતાઓ ખાસ કરીને પ્રકાશનોમાં એમાં ઉપવન હોય, પમરાટ હોય, મૌન પડઘાયા કરે, મૌનનું તેડું, પાંખડી, સંગતિ, મૌનાલય, અરોમા વગેરે વગેરે પ્રકાશનો પણ એમના ઉપલબ્ધ છે અને મને એ પણ વાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે હાલમાં જ ગુલ સાહેબને પોતાના વાર્તા સંગ્રહ અજાણ્યાને ગુજરાતી સાહિત્ય પરિષદનું 212મા શ્રેષ્ઠ નવલિકરા સંગ્રહનું પારિતોષિક એનાયત થયું છે અને આ આપણા માટે, આપણા સમાજ માટે, ગુજરાત માટે, ભારત માટે ખૂબ જ ગૌરવની વાત છે। ગુલ સાહેબ ગુજરાતી રાઇટર્સ ફોરમ બાટલી, જે પહેલે ગુજરાતી રાઇટર્સ સર્કલ હતું, એના ફાઉન્ડર મેમ્બર્સ અને એના ચેરમેન પણ છે અને આજે એમની સાથે આપણે એમના બચપનની, એમના ભારતના અનુભવોની, એમના બ્રિટનના અનુભવોની, બાટલીમાં આવ્યા ત્યારના સાહિત્યના અનુભવોની અને એ ફક્ત કવિ અને લેખક નથી પરંતુ આપણા સમાજના એક વિચારક છે એ દ્રષ્ટિએ પણ બીજા ઘણા બધા પ્રશ્નો આપણે એમને કરીશું, એમની કવિતાઓ પણ સાંભળીશું અને ફરીથી બીબસ ચેનલ કમ્યુનિટી મીડિયા સેન્ટર યુકે બોલ્ટન તરફથી આપ સૌનું
અને ખાસ કરીને આપણા મહેમાન એક મુલાકાતમાં ગુલ સાહેબનું સ્વાગત કરતા મને આનંદ થાય છે. ગુલ સાહેબ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. થેન્ક યુ ભાઈ ઇમ્તિયાઝ. થેન્ક યુ ભાઈ ઇમ્તિયાઝ, આપનો પણ આભાર, અને હું આપના શ્રોતાજનોને પણ આભાર વ્યક્ત કરું છું કે જો હવે પછી મારો પ્રોગ્રામ સાંભળવાના છે. તો શ્રોતાજનો, મને ગુલ સાહેબની એક પંક્તિ યાદ આવે છે જે ખૂબ જ પ્રિય છે મારી અને બીજા ઘણા બધા લોકોની, કે કોઈની તો ક્યાં કશીય વાત છે, આપણી ખુદની જ તો પંચાયત છે. તો આવી ઘણી બધી પંક્તિઓ, આવી ઘણી બધી કવિતાઓ, આવી ઘણી બધી ગઝલો, ઘણા બધા સુંદર સુંદર વિચારો અને સંદેશાઓ પોતાની કવિતામાં લઈને આવે છે આપણી મુલાકાતમાં ગુલ સાહેબ. તો ગુલ સાહેબ, શ્રોતાજનોને અને જે રેડિયો પર પ્રોગ્રામ સાંભળે છે, અમારે એ જાણવું છે કે તમારું બચપણ, યોર ચાઇલ્ડહુડ કઈ જગ્યાએ મતલબ વીત્યું, અને થોડુંક એનું બેકગ્રાઉન્ડ અમને કહેશો પ્લીઝ. ભાઈ ઇમ્તિયાઝ, મારું જે બાળપણ છે એ આલીપોર ગામમાં જ વીત્યું, જ્યાં મારી પેદાશ છે એ જ ગામમાં મારું બાળપણ વીત્યું. અને ફાધર ઘણી નાની ઉંમરે પરદેશ ગયા, અને એટલે લગભગ માના સહારે મારું બાળપણ વીત્યું. એટલે કદાચ એમ કહેવું તો ખોટું નથી કે નાની ઉંમરથી જ સ્વતંત્રતા મને વધારે પ્રાપ્ત થઈ, કારણ કે આપણી માઓ ખાસ કરીને ઘરમાં જ રહે, અને એટલે બહારમાં આપણે જ્યારે છોકરાઓ બાળપણ હોય, બહાર નીકળી જાય, એટલે આપણે કેવી જાતનું આપણે જીવન જીવવા માંગે એ આપણા પર આધાર રાખે છે. એટલે મને કોઈ રોકટોક નહીં હતો, તે આધારે જે રીતે મને સમય મળતો ગયો, સમયના સાથે મારું જે કંઈક કામ થતું ગયું એ રીતે થતું રહ્યું. અને એટલું નક્કી કહી શકું કે મને કોઈની સલાહ, સૂચન, માર્ગદર્શન ખાસ કોઈ મળ્યું નથી, અને મેં જે કંઈ મને કંઈ કુદરત તરફથી હાસિલ થયું છે અત્યાર સુધીમાં, જે કંઈ એ પોતાની આ મહેનતના કારણે થયો એમ કદાચ હું કહી દઉં છું. હા, પાછળના જે જીવનના ક્ષેત્રમાં ઘણા કામોમાં પણ બધાનો સહારો મળે છે, એ સાહિત્ય રીતે પણ અને બીજા કામોમાં પણ. પરંતુ આમ જોવા જાય તો જેવી રીતે ઘણા છોકરાઓને ફાધરનો જે સહારો હોય છે, એમને માર્ગદર્શન મળતું હોય છે, એટલે જે ફેમિલી તરફનું માર્ગદર્શન એ મને મળ્યું નહોતું કોઈ પર્સન જેવું. પણ માતાના હંમેશા આશીર્વાદ રહ્યા છે, અને એમણે મને છૂટ આપી કે જે રીતે તમારે પણ એટલું માના એક શબ્દ હતા કે કોઈ પણ રીતે ભાઈ તમારે ભણવાનું જવું એવું કહેતા મને, અને બસ એ એક લાઈનથી આપણે ચાલતા રહ્યું. એટલે માએ શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો? બિલકુલ. તો તમારું સાહેબ શિક્ષણ કઈ જગ્યાએ મતલબ કે ઓરિજિનલી મતલબ થયું, એટલે અને કોઈ એવી યાદો તમારા આપણે શિક્ષણ જીવન અને મતલબ કે તમે જ્યાં પણ મતલબ કે શિક્ષણ મેળવ્યું એની કોઈ યાદો અમારી સાથે તમે? હા, જો ને, પ્રાથમિક શિક્ષણ તો મારું ગામમાં વીત્યું, 6 ધોરણ સુધી આલીપુરમાં. અમારે ત્યાં 7 ધોરણ હતા, પણ છેલ્લું વર્ષ 7મું ધોરણ જે છે તે હાઈસ્કૂલમાં જઈને. અને આ કઈ સાલની વાત કરો છો સાહેબ? એ તમારી ઉંમર જાણવાની કોશિશ? ના, બિલકુલ નહીં. એ 1947-48 સુધીની વાત આપણે કરી અત્યારે કરું છું તમને. પણ હાઈસ્કૂલમાં 1952-53માં હું ગયો, કારણ કે એક બીજી બી વાત તમને ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ઘણા છોકરાઓ આપણા 5 વર્ષની ઉંમરે હાઈસ્કૂલમાં આપણે ગુજરાતી પ્રાથમિક શાળામાં દાખલ થાય છે, પણ મારા માટે એવું થયું કે હું લગભગ કદાચ 7મે વર્ષે દાખલ થયો, કારણ કે મને કોઈ રોકટોક કરો ને એટલે જવાનું કોઈ જરૂર નથી, મને કોઈ સ્કૂલમાં કોઈ મૂકવા પણ મને કહેતું નહીતું કે સ્કૂલમાં જવાનું છે. એક દિવસે એક મારા ચાચા પોતાના, એમણે મને સ્કૂલમાં જઈને દાખલ કરાવી દીધો, એટલે તે ટાઈમ પર મારી ઉંમર પણ 7-1 વર્ષની થઈ ચૂકી હતી. અને હું પ્રાથમિક શાળામાં ગયો ત્યારે પ્રાથમિક શાળામાં એટલે બધા કરતા કદાચ હું 2 વર્ષ લેટ દાખલ થયો, એમ કે ખોટું નથી. અને ત્યાર પછી આગળ પ્રાથમિક શાળામાં ફરી પાછું એવું થયું કે આપણે ત્યાં પેલું ધોરણ હોય, બીજું ધોરણ હોય, કેવા બધા આપણા સ્ટાન્ડર્ડ હોય ને,
તો બીજા ધોરણમાં પછી હું તો બધું ધ્યાન નહીં આપતો હતો, કોઈ મારે મેં વારંવાર કહ્યું મારે કોઈ રોકટોક નહીં, એટલે નાપાસ થયો. તો બીજા ધોરણમાં બે એક વર્ષ બીજું કાઢવું પડ્યું મારે. પણ જે વખતે મને પાછું તે જ ધોરણ મારે પાછું બેસવું પડ્યું, ત્યાર પછી મને ભણવાનો એકદમ કંઈ કુદરતી શોખ લાગી ગયો. અને ત્યાર પછી જ્યારે હું ચોથા ધોરણમાં આવ્યો તો ચોથા ધોરણમાં મને સ્કૂલ મારા ક્લાસનો મોનિટર ગુરુ નિમાયો, અને એ કદાચ મારા માટે ટર્નિંગ પોઈન્ટ છે ત્યારથી. અને બીજું થયું કે આખા આખા અમારી પ્રાથમિક શાળાની જે સવારે પ્રાર્થના ટાઈમ હોય છે, હિન્દુ ભાઈઓ પ્રાર્થના કરે છે એ લોકોનો, અને આપણા મુસલમાનો લગભગ અમે લપ્પે આતી હેદવા અલ્લામા ઇકબાલ સાહેબની, તો તેમાં એકાદ બે છોકરાઓ એને ગવડાવે અને આખો આખી સ્કૂલ તેને ઝીલે છે. તો એ મારા ભાગ કામ આવ્યું. અને એ મારો કદાચ પહેલેથી અવાજ સારો હશે, અને એ હું સરસ રીતે ગવડાવતો. અને એ જે ગવડાવ એ જે લપ્પે આતી હેદવા જે અમે જે રીતે રીધમથી આપણે ગાતા, તો એના કારણે મને ગણગણવાની આદત પડી ગઈ પછી. અને એ ધીમે ધીમે મને આ કવિતા તરફ લઈ ગઈ વાત. તો એ કદાચ ચોથા ધોરણથી જ મારી શરૂઆત થઈ એમ કહી તો હું ચાલે, કારણ કે મને જે ગણગણવાની જે આદત હતી એ આદતના કારણે પછી થોડુંક મને ગાવાનો શોખ લાગી ગયો. એ આધારે તો કંઈ કવાલી કે આ તે, એટલે ઓટોમેટિક મારામાં રિધમ ધીમે ધીમે પેદા થવા લાગી. અને જ્યારે છઠ્ઠા સાતમા ધોરણમાં આવ્યો ત્યારે મેં પહેલી પોતાના રીતે ગઝલ લખવાની ટ્રાય કરી. અચ્છા, છઠ્ઠા અને સાતમા ત્યારે ઉંમર લગભગ કેટલી હશે? એ જ કદાચ આપણે ગણો ને, બે વર્ષ હું લેટ દાખલ થયો, પાંચ ને સાત ને સાત ને છ, તેર વર્ષ, તેર વર્ષ, એટલે લગભગ તેર વર્ષની ઉંમરે લખવાનો પ્રયાસ કર્યો. અને કવિતા અને સાહિત્ય પ્રત્યે તમારી રુચિ અત્યારે ખાસ મને યાદ નથી, પણ ત્યાર પછીના બે ત્રણ વર્ષમાં, એટલે હું ત્રણ ચાર વર્ષ પછીની વાત, ત્રણેક વર્ષની કદાચ ફિફ્થ હાઈસ્કૂલના સાતમા એટલે આઠમા નવમા ધોરણમાં મને લખવાનો ખાસો ઘણો મહાવરો થવા લાગ્યો. તો આપણે ત્યાં બેકાર આઈટી બેકાર સાહેબ એક ઇન્સાન નામનું પેપર કાઢતા, અને એ પેપર અમારે અમારે ત્યાંની લાઇબ્રેરીમાં અમે અંજુમન ત્યાં કહેતા, એમાં આવતું વતન આવતું, એ આવતું અલીસલા વરા સમાચાર, એવા ઘણા પેપરો આવતા. તો એમાં એક પેજ પાનું એવું આવતું કે જેમાં એમણે આપેલી પંક્તિના ઉપર એમણે ત્રણ ચાર ગઝલકારોને ચારેક ગઝલ છાપતા, ચાર ચાર જેટલી. એકવાર એમણે એક પંક્તિ આપી, તે પંક્તિનું પંક્તિ હતી કે શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં. ક્યા વાત, શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં. એટલે મેં પ્રયત્ન કરી જોયો. હવે એ જો વજન જો તમે જો તો એ લગાગા એ રીતનું વજન છે, આપણને કોઈ ભાન નહીં તેમાં. એટલે મેં ગઝલ લખી અને મોકલાવી. હવે તમે જો કે એની મને ચાર બે પંક્તિ યાદ રહી ગયેલી છે એકાદ બે. તો એમણે એવું હતું કે શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં. તો એની એની લગભગ આખી ગઝલ મેં મોકલાવેલી, તેમાંથી ચાર પંક્તિ એમાં છપાઈ ફર્સ્ટ પહેલી, અને તે હતી, તેમાં બે લીટી મને યાદ છે એટલે કહું. તેમાં એ હતું કે પૂછશો માં ચંદ્રમામાં ડાક સાનો છે હજી, ચંદ્રમામાં ડાક સાનો છે હજી, શોધનારાને શશીની એ કથા મળશે નહીં. ક્યા વાત હે, વાહ વાહ વાહ. તો તમે જો એનો વજન એક્ઝેક્ટ છે બિલકુલ, અને તેનું મેઇન કારણ જેમ આદિલ સાહેબ કહે તેમ લઈ, તે મને જે ગાવાની આદત હતી તે લઈના આધારે લખાયેલી. અને તમે જો એમના વજનના અંદરમાં જરાય ત્રુટિ નથી. અભ્યાસ કર્યો બહુ નાની ઉંમરમાં, અને એમાં એક મેં કાવ્ય લખેલું જે તેનું ટાઈટલ હતું, તેનું શીર્ષક હતું આપણે મુખમુદ્રા. અને એ મુખમુદ્રા નો મારા
હું બ્રિટન આવ્યો એટલે ત્યાં હતો, એટલે પછી જયારે હું 12-13 વર્ષ પછી ઇન્ડિયા ગયો તો મને મળ્યું તો નહીં. પણ એ મુખ મુદ્રા નો જે આખી જે કાવ્ય હતું, જે લગભગ અનુષ્ઠપ કે શિખરણી ધાડના ઉપર લખાયેલું, એમાં મારો કહેવાનો આશય એ હતો કે મેં ઘણી વસ્તુ ખૂબસૂરત ખૂબસૂરત આપણે દુનિયાની દેખાય, આપણે હિમાચ્છાદિત શિખરો, પહાડો, ઝરણાઓ, વહેતા ઝરણાઓ, ફૂલો, ભમરાઓ, અને આ બધી જે ખૂબસૂરતી છે પ્રકૃતિની આપી છે કુદરતે, એ બધું જોયા પછી મેં જયારે માનો મો જોઉં છું ત્યારે આ બધી વસ્તુ મને ફીકી લાગે છે. તો એ જે મુખમુદ્રા છે માની, એ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. એ એ જાતનું કાવ્ય મેં લખાયું. ક્યા વાત. અને એ બહુ બહુ સરસ કાવ્ય હતું. અને એવી રીતે મેં થોડા કાવ્યો લખ્યા એ સંસ્કૃત ઢાળના ઉપર. પછી મને શોર્ટ સ્ટોરી લખવાનો પણ થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. અને એક ડોરબેલ નામની મેં એક વાર્તા લખેલી. અચ્છા. અને તે અમારા હાઈસ્કૂલના મેગેઝિનમાં છપાય. પછી મેં એ જ વર્ષ કે બીજા વર્ષે મેં આપણે અછાંદસ કાવ્યો મેં લખ્યું. એટલે મેં પ્રયાસ ત્યારે જ કરેલા. એ હતું, તેનું ટાઈટલ હતું ફૂલને પુષ્પને. એમાં મેં એવું લખ્યું કે મેં આ બજારમાં નીકળેલા છે ઘણા પુષ્પો છે, ખૂબસૂરત છે, બધા કાગળના જે બનેલા આવે એ ઘણા ખૂબસૂરત પુષ્પો છે, કદાચ કુદરતે બનાવેલા પુષ્પો કરતા બી ઘણા રળિયામાં ખૂબસૂરત હોઈ શકે, બની શકે, પણ એ એ ઇન્સાનનું ફરજન છે. અને જે જે નેચરલ જે ફૂલો છે એ કુદરતનું સર્જન છે. એટલે કુદરતના સર્જનને જો તમે આંબવા માટે નીકળ્યા હોય તો તમે સક્સેસ નથી થવાના. એટલે એ એનો એક થીમ હતો, તેનું નામ ફૂલને. એ એ પણ મેગેઝિનમાં છપાયું. અને ત્યાર પછી વાર્તામાં એવું થયું ભાઈ ત્યાર કે આપણા અમારા સુરત ડિસ્ટ્રિક્ટમાં, મને યાદ છે કે તે વખતે 32 હાઈસ્કૂલ હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ 55-56 ના પીરિયડ. એટલું મને યાદ છે કે 32 હાઈસ્કૂલ હતી. આજે તો ન જાણે કેટલી, કદાચ 500 બી હશે. તો દરેક હાઈસ્કૂલમાંથી બે જેના મારે રાઇટિંગ સ્કિલ હોય, લખવાનું જેને શોખ હોય અથવા એ હેડમાસ્ટર એને નક્કી કરે કે તમારા, એટલે અમારે ત્યાં 900 છોકરા હતા મારી હાઈસ્કૂલમાં, 900. તો તેમાંથી એ લોકોએ બે છોકરાને સિલેક્ટ કરીને 2 દિવસનો જે સેમિનાર હતો ત્યાં રહેવાનું બધું, તેમાં હાઈસ્કૂલને રિપ્રેઝન્ટ કરવા, અને તેમાં મને પસંદ કરવામાં આવ્યું. તેમાં વાર્તા કેમ લખવી, ઉષ્ણસના વટપણ હેઠળ એ કવિ ઉષ્ણસ, અત્યારે થોડોક ટાઈમ પર જ એમનું નિધન થયું, તો કવિ ઉષ્ણસ જે વલસાડના મોટા કવિ આપણા ગજાના, તો એમના વટપણ નીચે, એમની ધોરણો નીચે એ સેમિનાર થયો. અને એમાં મારે 2 દિવસ જવાનું થયેલું આટલી નાની ઉંમરમાં. એટલે તે ટાઈમના ઉપર મને મારી હાઈસ્કૂલના હેડમાસ્ટર તરફથી, અમારા ગુજરાતી શિક્ષક તરફથી ખૂબ મને સહાય મળતી આ રીતે. એના કરતાં એક વિચિત્ર વાત કરું કે જ્યારે હું 10મા ધોરણમાં આવ્યો તો ગુજરાતીનો આપણે ત્યાં એક સબ્જેક્ટ હોય છે, ભાષાનો, હિન્દીનો હોય છે, ઇંગ્લિશનો, ભાષાનો. અમારા ટીચર, અમે સુંદર કાકા કહેતા, સુંદરલાલ મહેતા, એમને કોઈક વાર એબસન્ટ રહેવાનું થાય તો મને એવું કહી જતા કે મેં આ 14 નંબર સુધીની કવિતાઓ આપ લોકોને સમજાવેલી છે, આ 15મી આ લુણત તારે સમજાવી દેવાની, મારા બાળક, મારા ક્લાસવાળાને. અને હું એમને આખી કવિતા સમજાવી દેતો કે કવિતા કેમ, આ શા માટે લગાય, કેવી લગે, કેવું. અને જ્યારે બીજે દિવસે કે બીજો પીરિયડ થાય તો અમારા હેડમાસ્ટર, અમારા ગુજરાતીના ટીચર સુંદર કાકા આવે તો કે ભાઈ તમને આ 15મી કવિતા લુણતે સમજાવેલી, તો કે હા, તો કે આપણે આગળ ચાલીએ. આ મને આજે પણ જ્યારે હું યાદ કરું છું તો ઘણું એ થાય છે. બહુ, અમે ઇટ્સ બહુ ઇમોશનલ, બહુ ટચી, એટલું ટચી છે એટલા માટે કે એક એક ક્લાસ ફેલોના ઉપર, ક્લાસમાં ભણતા છોકરાના ઉપર
ગુજરાતી ભાષાના આપણા ટીચર જો ભરોસો કરે, એમના ઉસ્તાદ અને ગુરુ જો આટલો મોટો ભરોસો કરે, એ બહુ મોટી વાત છે મારા માટે. એ બહુ મોટી વાત છે અને બહુ બહુ મોટા માન સન્માનની પણ વાત છે. ડેફિનેટલી, બિલકુલ બિલકુલ. અને પાછો એટલો વિશ્વાસ કે આપણે આગળ ચાલીએ, એટલે મારે પાછી સમજાવવાની તમને જરૂર નથી. એટલે એક અગર મેં ખોટી સમજાવી હોય તો એ લોકોને આખી એક્ઝામનો પર અસર પડી જાય. એટલે બહુ જબરજસ્ત સપોર્ટ આપેલો કે અમારા ટીચર હોય. બિલકુલ બિલકુલ. અને ત્યારબાદ પછી દસમા પછી શિક્ષણ તમે ઉચ્ચ કક્ષાનું ત્યાં મેળવ્યું કે પછી? ના, પછી અમારી હાઈસ્કૂલમાં જયારે 11મા ધોરણમાં આપણે ત્યાં SSC થાય છે, અત્યારે તો કે 12મા ધોરણનું વાર્ષિક હોય, પણ એ મેટ્રિક થયા પછી હું બરોડાની MS યુનિવર્સિટીમાં દાખલ થઈ ગયો. અને ત્યાં મેં મારા સ્વભાવ કરતા અથવા તો મારી જે શોખ છે, ઇન્ટરેસ્ટ છે, એના કરતા કંઈક જુદો સબ્જેક્ટ લેવો, જુદો એટલે હું કોમર્સમાં ભણવા ગયો. અને એ પણ કે આપણી હાલત ગરીબીના કારણે આપણે એવો વિચાર કરીએ કે આર્ટ્સમાં જવાથી કદાચ નોકરીમાં ટીચર નહીં મળે, પણ જો કોમર્સ લેવાથી કદાચ જો બેંકમાં કે બીજી બધા જગ્યા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ શકાતું હોય તો આપણે એ ધ્યાનમાં રાખીને હું કોમર્સમાં ગયો. બાકી એકચ્યુઅલી તો મને સાહિત્યનો શોખ, તો જે એવા ટીડીયસ સબ્જેક્ટમાં આપણે ભણતર લેવું પડ્યું કે એકાઉન્ટન્સી છે, ઇકોનોમિક્સ, એ શીખવું પડ્યું. અને જે આપણી ભાષાના સાથે એને ખાસ સપોર્ટ ન મળે એવી જાતનો પછી કોર્સ મારે કરવો પડ્યો. અને તે BCOM થયા પછી MCOM કરતો હતો અને પછી મારે યોગ્ય આવવાનું થયું. એટલે લગભગ 1963 તો ગુલ સાહેબ આપે, હું એવું કહું તો ચાલે કે કવિતાની, લેખનની, સાહિત્યની જે આત્મખોજ જેને કહેવાય, અથવા તો આત્મ મનોમંથન પણ કહી શકાય, એ લગભગ બહુ શરૂઆતના દિવસોમાં જ, મતલબ કે તમે જે શરૂ કરી દીધેલું, તો તે દરમિયાનમાં તમને પ્રેરણા ક્યાંથી મળતી હતી? અને પછી હું તમારા જે બ્રિટનનો સફર, બ્રિટનનો પ્રવાસ છે, એના પર પછી હું આવું છું. પ્રેરણા એક, મને તો નેચરલી કંઈક સાહિત્ય પ્રત્યે લગાવ, જેમ મેં પહેલું આપને કહ્યું કે મને થોડોક ગાવાનો અથવા તો પ્રાર્થના કે આપણા દુઆઓને લીડ કરવાનો જે મોકો મળ્યો, એમાંથી જે આપણે સર્જન જે રીતે થતું ગયું ને, તો એ રીતે થતું ગયું. પણ થોડુંક કારણ એ પણ છે આપણે પ્રેરણા માટેની, તમારી વાત સાચે છે, મારું મને બાહ્ય વાંચનનો શોખ ઘણો હતો. ત્યાર પછી આપણે ફાધરના જવાથી ત્યાંથી રકમ પૈસા ઘણા ઓછા હતા. ફાધરના આફ્રિકા ગયા પછી રકમ ઘણી ઓછી આવતી, કારણ કે એમનો પગાર બહુ જૂજ રહેતો હતો. અને તેના કારણે જે આપણે જે આર્થિક જે સંકટ પેદા થતું એનાથી આપણને કુદરતી આપણને થોડુંક લખવાનું મન થાય આપણા આપણા સંજોગોના આધારના ઉપર. અને કદાચ જો 47-48ની જે તમને આપણે જો કોઈ ને વાત કરીએ તો એક એવો પીરિયડ હતો કે અનાજ પણ રેશનથી આપણને મળતું હતું અને કાર્ડના ઉપર અનાજ મળતું હતું, અને તે પણ લાલ ઘઉં અમેરિકાના. કપડાં પણ આપણને એના કાર્ડથી મળતા હતા, કપડાં માર્કેટમાં મળતા હતા, કપડું પણ એ પણ પર ઘરના માણસ દીઠ આપણને આટલા વાર મળે એવી જાતનું મળતું હતું. અને એ નાની ઉંમરે મારે લેવા જવું પડતું, ખાણ મળતી હતી એ મારે લેવા જવું પડતું, એટલે સાથે સાથે ઘરની જવાબદારી પણ મારે નિભાવવી પડે. એટલે એવું કહીએ તો ચાલે કે એક તો તમારો બહુ જ કુદરતી, મતલબ કે સાહિત્ય કલા પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ, અને સાથે સાથે સંઘર્ષના દિવસો જેવા શરૂ થયા, તો એમાં આ તમારો શોખ અને આ તમારી પ્રેરણા એ જ, મતલબ કે બની તમારો કુદરતી પ્રેમ અને સાથે સાથે સંઘર્ષ. સાહેબ એક મારે વાત કરવાની કદાચ હું ભૂલી ના જાઉં, હું જયારે 5મા ધોરણમાં આવ્યો તો હું મારા ટીચરનું આ ખાસ નામ લઈશ અહીંયા, મારા જે ટીચર હતા ધીરુભાઈ દેવાભાઈ પટેલ, અમારે તે વખતે ઇમ્તિહાઝ 5મા ધોરણમાં 8 આના ફી, એટલે 1.5 રૂપિયો માસિક, તમે 6ઠ્ઠા ધોરણમાં જાઓ એટલે 12 આના 0.25 રૂપિયો, અને 7મા ધોરણમાં 1 રૂપિયો, આ તે વખતથી અમારે ફી ભરવી પડતી. હવે મારા પાસે 8 આનાની જે માસિક ભરવાના પૈસા એ મારા પાસે નહીં રહેતા, ખૂબ સંઘર્ષના દિવસો હતા. તો મારા
જે ધીરુભાઈ મારા ટીચર હતા એમણે મારા માટે એક ઉકેલ કાઢ્યો. મને કે ભાઈ લુના તારે ત્યાં ભેંસ છે? હા મમ્મી ભેંસ રાખે છે. હા ભેંસ રાખે છે. તો કે એક કામ કર, હું બપોરે ચા પીઉં છું તો મને એક પાસેર જેટલું દૂધ મને જોઈએ છે, એ તારે દરરોજ લઈને આવવાનું. એને તેની પ્રાઇસ મને મળતી હતી એક આનો. હવે ઇમ્તિયાઝ, આપણે ત્યાં હાઈસ્કૂલ, આપણે ત્યાં સ્કૂલનો ટાઈમ જે છે ને મહિનાનો 22 દિવસ હોય છે, બાકી નહીં 8 દિવસ આપણે રજા જાય છે ને શનિ રવિના, તો 22 આના મળતા. એટલે પેલી 8 આનાની ફી ભર્યા પછી પણ મને ઘરે એ પૈસા મળતા નફો. એ રીતે મેં 6 ધોરણ સુધી ભણ્યો છું. તો દર્શકોને હું ફરીથી જણાવી આપું કે આપણી સાથે આજની મુલાકાતમાં ગુલ સાહેબ વાતચીત કરી રહ્યા છે. અને જેમ કે ગુલ સાહેબે કહ્યું કે એમની કલા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે, કવિતા પ્રત્યે, લેખન પ્રત્યે આત્મશોધ અને આત્મખોજ ખૂબ જ શરૂઆતના દિવસોમાં શરૂ થઈ ગઈ હતી. અને એટલે જ મતલબ પોતાની પંક્તિમાં આત્મશોધ એમની કેટલી છે, આત્મખોજ એમની કેટલી ઊંડી છે, પેલી શરૂઆતની પંક્તિ જે મેં તમને કહી સંભળાવી કે ગુલ સાહેબ કહે છે કે કોઈની તો ક્યાં કસી વાત છે, કોઈની તો ક્યાંય કસીય વાત છે, આપણી ખુદની જ તો પંચાયત છે. સમજવા જેવી પંક્તિ છે, એના પર વિચાર કરવા જેવી પંક્તિ છે. તો ગુલ સાહેબ, બ્રિટન જયારે તમે પછી 1963 આવ્યા, તો એ જે પ્રવૃત્તિ હતી એ પછી અહીંયા કઈ રીતના મતલબ કે તમે ચાલુ રાખી? કારણ કે જ્યાં સુધી મારું પોતાનું રિસર્ચ છે, જ્યાં સુધી મારું પોતાનું સંશોધન છે, 1960 અને 63 જ્યારે પણ ઇન્ડિયા પાકિસ્તાન અને બાંગ્લાદેશથી, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લોકો અહીંયા આવ્યા, એમનું મુખ્ય કારણ હતું પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવાની અને પોતાના જીવનને અને પોતાના કુટુંબને અને પોતાના સમાજને મતલબ કે કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ આર્થિક રીતે અને બીજી ઘણી બધી રીતે, અને એમાં કઈ રીતે સુધારો લાવીએ એ હતી. તો એમાં તે જમાનામાં અહીંયા તમે એ પ્રવૃત્તિઓને કઈ રીતે ચાલુ રાખી સાહેબ? બહુ સરસ તમારો સવાલ છે અને એનો જવાબ પણ સરસ છે. હું જ્યારે કોમર્સ કોલેજ બરોડામાં દાખલ થયો, બરોડા એમએસ યુનિવર્સિટીમાં, એટલે મારી લેખન પ્રવૃત્તિને કદાચ પૂર્ણ વિરામ ત્યાં જ આવી ગયું. એક તો કે એકાઉન્ટન્સી જેવા હાર્ડ સબ્જેક્ટ શીખવાના, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, એટલે મને લેખન, મને તે 4 વર્ષ ત્યાં રહ્યો, તમે મારે મેં કોઈ કંઈ કામ કર્યું નહીં લેખન, પણ એક કામ મેં જરૂર કર્યું ત્યાં, મેં લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કર્યો અને ખૂબ બાહ્ય વાંચન કર્યું. એટલે મારા સબ્જેક્ટ ઉપરાંત મેં વાંચન તરફ જ ધ્યાન આપ્યું, લખવા પર બિલકુલ ધ્યાન ના આપ્યું. એટલે તમારે અત્યારે હું એમ કહી શકું કે હું લખવાની પ્રવૃત્તિથી તદ્દન દૂર થઈ ગયો ત્યાં જ. પછી બ્રિટન આવવાનું થયું, એમ કોમ કરતો હતો, એક ટર્મ ભરી, એક વર્ષ પૂરું કર્યું અને અહીંયા આવ્યું. અહીંયા આવ્યા પછી મજબૂરીથી ફેક્ટરીમાં કામ કરવું પડ્યું, અને એ કામમાં ના કારણે ફરીથી કોઈ માહોલ નહીં, કોઈ મેગેઝીન વાંચવાનું નહીં મળે, કોઈ ગુજરાતી પેપર વાંચવાનું ન મળે, મતલબ કે ગુજરાતી ભાષાને લગતો કોઈ માહોલ નહીં અમારા બાટલીમાં કે કદાચ સમગ્ર બ્રિટનમાં કહી શકીએ. તો એ મારા મગજમાંથી નીકળી ગયું લખવાનું. મારે એક 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 કોઈ પ્રયાસ કર્યો જ ના, એમ કેમ તો ચાલે. પણ એ અરસામાં લગભગ 68-69 ના પીરિયડમાં મારા સાથે કોલેજમાં ભણતા ને મારા, અમે એક રૂમ એક હોસ્ટેલમાં સાથે રહેતા, અબ્દુલ્લા પટેલ શીટપણવાળા, એ યુકેએમ નોવાનું થયું, સામાજિક કાર્યકર, LLB સુધી અભ્યાસ કરેલો, અને એમણે કોઈ કારણસર ગમે ત્યાંથી મારો ફોન શોધીને મને ફોન કર્યો કે હું યુકે આવ્યો છું. અને તે પણ જવાના, એમના જવાના વખતે એમનો ફોન આવ્યો અને એમના સન્માનમાં એક બ્લાકબર્નમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એટલે મારા તો મિત્ર, એટલે હું તો ગયો ત્યાં, મારા સાથે મારા ઇસ્માઇલ નાજા ફ્રેન્ડ અત્યારે છે એ પણ સાથે, અમે હું ગયો હતો ત્યાં. મેં જોયું તો સન્માન સમારંભ જે હતો ને તેમાં મહેક ટંકાર બી ગઝલ બોલે, ભાઈ કદમ ટંકાર બી બોલે, સુફી મનોબરી ગઝલ બોલે. એટલે હું તો આભો થઈ ગયો છું કે યુકેમાં આ ગઝલ પ્રવૃત્તિ ચાલે છે એમ. એટલે મેં તરત જ એમના પાસે એમના ફોન નંબર લીધા અને મેં કહ્યું કે હવે તમારે બાટલી આવવું પડશે.
તો હું ખુશીથી એમને કહ્યું કે અરે તમે કંઈક માહોલ તૈયાર કરો, અમે આવીએ. અને એ રીતે 1971માં હવે અહીંયા જ્યારે બાટલે આવવાના એટલે મુસાયરો રખાયો, પંક્તિ અપાઈ ગઈ, એટલે મારે પણ લખવું પડ્યું. એટલે મેં પહેલી ગઝલ એ રીતે લખવાની અહીંયા શરૂઆત કરી. અને બાટલીમાં 1971માં અમે 15 ઓગસ્ટનું સેલિબ્રેશનના નિમિત્તે એક સરસ ભવ્ય મુસાયરો કર્યો, પહેલો બાટલીનો. અને એમાં ભાઈ કડમ તંકારવેડ એમણે નોંધ લખેલી કે આ બ્રિટનનો 5મો મુસાયરો અને વધારેમાં વધારે સક્સેસફુલ મુસાયરો, કારણ કે ત્યાં લગભગ 100 કરતા વધારે માણસ હતા. અને ત્યાં મેં મારી ગઝલ સંભળાવી અને અમારે ત્યાં બોમ્બેથી આવીને સેટલ થયેલા બાટલીમાં સોમજીભાઈ હતા, એમનું આખું નામ તો રજાભાઈ પણ સોમજીભાઈ ખોજા કોમ્યુનિટીના, એમણે પોતાની ગઝલ સંભળાવી અને એ રીતે બાટલીમાં મુસાયરાની શરૂઆત. એટલે જો અબ્દુલ્લા પટેલના નિમિત્તે મારે જવાનું ન થયું હોત તો હું કંઈ કહી નહીં શકું કે અમારા જે બાટલીમાં જે પ્રવૃત્તિ થઈ એ કેટલી થઈ હોત એ આજે આપણે કંઈ કહી શકાય. અને મારી નોટ પ્રમાણે જે એક કવિ તરીકે એક લેખક તરીકે તમે પછી ફરીથી બ્રિટનમાં એ દરમિયાન સક્રિય તો થઈ જ ગયા જી, અને તમે પણ પછી મુશાયરાઓમાં મતલબ કે જવાનું, મુશાયરાઓનું આયોજન કરવાની જે શરૂઆત છે એ મતલબ કે બાટલીમાં કરી. પરંતુ આ જે સંસ્થા છે તમારી જે વર્ષોથી મતલબ કે ગુજરાતી માતૃભાષા આપણી ગુજરાતી ભાષાની જે સેવા કરી રહી છે અને એ પ્લેટફોર્મ જે તમે ઊભું કર્યું, એ જે સંસ્થા તમે ઊભી કરી એના લીધે મતલબ કે બીજા કવિઓને નવોદિત અને બીજા મતલબ કે લેખકોનો પણ ઘણી બધી પ્રેરણા મળી. તો એ કોન્સેપ્ટ, એ વિચાર કઈ રીતના આવ્યો અને એ સંસ્થાએ અત્યાર સુધી કઈ કઈ પ્રવૃત્તિઓ કરી? જી ઇમ્તિયાઝ ભાઈ, ઇમ્તિયાઝ વાત એવી થઈ કે જ્યારે અમે 1971માં પહેલો મુસાયરો કર્યો તો એમાં તમને ખબર છે મહેક સાહેબ ખૂબ તરન્નુમ સરસ ગાય છે, સાગર મનુબરી બહુ સરસ તરન્નુમ હતો, અને એમના જે મુસાયરાનો જે પ્રભાવ પડ્યો એનાથી ડિમાન્ડ વધતી ગઈ કે ભાઈ પાછો કરો. હવે મુસાયરો કરો એટલે તે વખતે હોલ ભાડે કરો તો 5-6 પાઉન્ડનું ભાડું આપવાનું, 5-6 પાઉન્ડ અને પગારે 5-7 પાઉન્ડ વીકનો. એક તો એ પછી આ મહેક સાહેબની લોકોને 7-8 માણસને જે કવિઓ આવે એમને ખવડાવવાનું, એમનું જમણવાર કરવાનું, એટલે ઘરે વાઇફ બનાવે અમારે ઘરના અંદરમાં, અને જે કંઈ 5-15 કારણ કે કોઈ ચાર્જ તો કરતા નહીં હતા એમ, અને જે કંઈ આયોજન માટે થોડી ઘણી જે અમને પૈસાની જરૂર પડતી અમે પાઉન્ડ લોકો પાસે ઉગારેલા હતા. એમાં મારા મિત્ર ઇસ્માઇલ લાજીનો ફ્રોમ ડે વનથી એમાં અમને મને સપોર્ટ મળ્યો અને એ રીતે અમે 2-3 વર્ષના અંતરે એક મુસાયરો કરતા રહ્યા, વર્ષો સુધી કર્યો એ મુસાયરા. અને એ લગભગ એવી રીતે અમે 2-3 વર્ષના અંતરે તે 1971થી ચાલુ કરેલી વાત 1990માં અમે સંસ્થા તો સ્થાપી. પણ એ થયું શું એ દરમિયાનમાં 1971 થી 1990 સુધીનો જે સમયગાળો છે એમાં થોડાક લખનારા પેદા થયા અમારા પાટલીના અંતર્ગત. મુલ્લા સાહેબ છે, સબીર કાજી છે, ઇસ્માઇલ છે, માસૂમ છે, સેવક અલી બોરે છે, એ પીરિયડની એ ફાલ છે મુસાયરો સાંભળીને, હસન ગોરા છે. તો એ લોકોના જ્યારે થયો તો પછી અમે એવો વિચાર કર્યો કે હવે આપણે એક સંસ્થા બનાવવી જોઈએ. તો 1990માં મહમ્મદભાઈ મુલ્લાના ઘરમાં અમે પહેલી આ ગુજરાતી રાઇટર સર્કલ નામની સંસ્થા બનાવી અને એમાં એના નીચે અમે મુસાયરાઓ એના નેજા હેઠળ મુસાયરાઓ શરૂ કર્યા અને ફંડ માટેની એપ્લિકેશનો મળી. તે વખતે કાઉન્સિલ તરફથી 200-250 પાઉન્ડ મળતા પણ તે આપણા માટે એક સરસ એવી એમાઉન્ટ ગણાય અને એ રીતે અમારી મુસાયરા પ્રવૃત્તિ પછી દર વર્ષે અમે દર વર્ષે યા 2 વર્ષના અંદર રિઝલ્ટ કરવાનું શરૂ કર્યું. પણ એ જ્યારે અમારો મુસાયરા પ્રવૃત્તિ ચાલતી થઈ તો લગભગ 1994માં અમને એવો વિચાર આવ્યો 1994માં કે જો બહારથી જો આપણે કવિ બોલાવીએ તો કદાચ આ પ્રવૃત્તિ વધારે વિકાસ પામે. તો 1994માં પહેલા અમે અમારા આલીપુર ગામના જ પ્રોફેસર અને કવિ લેખક ડૉક્ટર હસન લુણા વિદાનને પહેલા અમે બોલાવ્યા. અને ઇમ્તિયાઝભાઈ તમે અહીંયાના તો આપણા બધા કવિઓ ખરા જ,
આપણા બોલટન પ્રેસના વગેરેના તો બ્લેક બનના અને અમે પણ જુસભરી ટાઉન હોલમાં અમે પ્રોગ્રામ રાખલો. તમે બિલીવ નહીં કરો 400 માણસ જેટલી હાજરી હતી. હું તો સાહેબ કાર્ય તમે હતા ને? હા બિલકુલ. તો લગભગ 400 માણસની હાજરીમાં એ પ્રોગ્રામ થયેલો છે અને જબરજસ્ત એને આવકાર મળ્યો લોકો તરફથી. એ પછી અમે વધારવાનું શરૂ કર્યું કે હજી આપણે મતલબ અમે પાછું ફરીને જોયું નથી. નેવર લુક બેક. અને એ જ વસ્તુ હમણાં હું આપણા દર્શકોને જણાવી આપું કે ગુલ સાહેબે અંગત રીતે તો પોતાની પ્રવૃત્તિ ભારતથી શરૂ કરી હતી, કવિતા લખવાની, વાર્તાઓ લખવાની અને ગુજરાતી ભાષાની અને ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતાની સેવા કરવાની. પરંતુ અહીંયા આવીને પણ પછી લેન્કેશાયરના કવિઓની સાથે, પછી મતલબ કે લેસ્ટર હોય યા પછી લંડન હોય યા બીજા અલગ અલગ જે ટાઉનમાં કવિઓની સાથે એક આખું નેટવર્ક ઊભું કર્યું અને ત્યારબાદ પછી બાટલીમાં એમણે જે આ ગુજરાતી રાઇટર્સ ફોરમની જે શરૂઆત કરી, તો મને આનંદ થાય છે એ વાત કહેતા કે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ અને આ પ્રોગ્રામ અને આ એક મુલાકાતમાં ગુલ સાહેબ સાથે આપણે વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતી રાઇટર્સ ફોરમ બાટલી યુકે પોતાના 25 વર્ષ મતલબ કે આ ક્ષેત્રે પૂરા કર્યા છે. તો એ બદલ આપણે ગુલ સાહેબને અને સંસ્થાના તમામ કર્તા અને ધરતાઓને આપણે મુબારકબાદી આપીએ, એમને અભિનંદન આપીએ. આમ તો જો કે એમની સેવાઓ લગભગ 4-4 દાયકાઓથી છે, ઓ આપણે 1963 મતલબ કે આવેલા છે, પરંતુ સંસ્થા તરીકે પણ મતલબ કે જે 25 વર્ષ એમણે માતૃભાષાની, ગુજરાતીની અને કવિતા અને સાહિત્યની જે સેવાઓ કરી છે એ બદલ મુબારકબાદીના આભારી છે. તો સાહેબ અંતે થોડું ટૂંકમાં, ગુજરાતી રાઇટર્સ ફોરમ પોતાના 25 વર્ષ મતલબ કે પૂરા કરી રહ્યા છે, તો એ વિશે શું તૈયારી ચાલી રહી છે? બહુ સરસ. તમે અત્યારે ભાઈ આદમ ટંકારવી સાહેબનો સહકાર, તમારો આપનો પોતાનો સહકાર, અમારા સાથીઓ ઇસ્માઇલ મેડાજી, સમીર કાજી વગેરેનો, અમે 25મો વર્ષ ને રજત જયંતી અથવા સિલ્વર જ્યુબિલીનું સેલિબ્રેશન કરવાનો વિચાર કર્યો છે અને એનું આયોજનના માટે અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે. એમાં એક તો એ કે 25 વર્ષના ગાળામાં જે કંઈક કામ થયું છે સાહિત્ય ક્ષેત્રે, એ ઘણું કામ થયું છે. ગુજરાતી રાઇટર્સ ફોરમે લગભગ 10-12 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. અગણિત કદાચ કહી શકાય કેટલાઓ કવિને બહારથી બોલાવ્યા છે, કેટલાક કવિઓ અહીંયા આવ્યા તેનો અમે પ્રોગ્રામોનું આયોજન કર્યું છે અને એ બધી જ પ્રવૃત્તિઓને સાંકળી લેતી એક અમે સુવેનિયર સ્મરણિકા અમે આપણે તૈયારી તડામાર ચાલી રહી છે. ઉપરાંત બાટલીના જે 6 કવિઓનો ગુજરાતીનો એક સંયુક્ત સંગ્રહ સહિયારો એ લગભગ તૈયાર થઈ ગયો છે અને ત્યાર પછી અમે છેલ્લા 4-5 વર્ષોમાં અમે આપણા જે બાળકો છે અહીંયા હવે ગુજરાતી ભાષા કદાચ આપણે એમ કહી શકીએ કે હવે એ એના આખરી પડાવ પર છે, એમાં વધારો થવાનો નથી. જે છે એ જેમ જેમ એના લેખકો ને ઉંમર આવડતાઓ વધતી જશે તેમ તેમ એમાં શિથિલતા આવી જવાની છે. તો આપણે પછી એવો વિચાર કર્યો કે આપણી જે આપણી કોમ્યુનિટી, આપણો સમાજ છે, આપણા છોકરાઓ છે, આપણું ભાવિ પેઢી છે, એનામાં લેખન પ્રવૃત્તિઓ ઇંગ્લિશમાં ચાલવાની છે અને એમાં જે જે લેખન જે સ્કિલ છે લખવાની, એને કંઈક રીતે આપણે પ્રોત્સાહિત કરી શકીએ. એ માટે અમે થોડાક વર્ષો પહેલાં એક ન્યૂ વોઇસીસ કરીને અમે એમની અંગ્રેજીમાં પોએટ્રી પોએમ્સની એક બુક બહાર પાડી નાની સરખી, એનો ખૂબ આવકાર મળ્યો. એટલે ત્યાર પછી અમે એક બાટલી બ્લૂમ્સ નામની બીજી જરા મોટા છોકરાઓને લઈને એક બીજી પોએમ્સની બુક બહાર પાડી. આ વર્ષે આ નિમિત્તે ફરીથી એક અમે હાઈસ્કૂલના છોકરાઓને ઇંગ્લિશમાં બુક બાટલી બર્ડ્સ નામને અમે બહાર પાડવાના છે. તે ઉપરાંત પછી મને એવો વિચાર આવ્યો કે આ તો આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ પણ આપણા કદાચ આપણા સમાજમાં જે છોકરાઓ નિવૃત્ત થઈ ગયા છે ભણીને પ્રોફેશનલ લાઈફ જીવે છે યા કદાચ હાઈસ્કૂલ યુનિવર્સિટીમાં ભણતા છે, તો એ પણ લખતા હોવા જ જોઈએ. તો એની મેં થોડુંક સંશોધન કરીને આપણા મેં 5-6 કવિઓ જે મોટી ઉંમરના એટલે સ્કૂલ કે છોડી ચૂકેલા
અભ્યાસ છોડી દીધો, એમના પાસેથી મેં પોએટ્રીઓ શોધી. અને પછી મેં એમાં એક બીજો વિચારનો ઉમેરો કર્યો કે એ કે આપણે જે એશિયન લોકો છે એમના જે નવી પેઢી છે જે ઇંગ્લિશમાં લખે છે તે તો ખરા, તો પછી અહીંયા જે ઇંગ્લિશ લોકો છે જે મૂળ લોકો છે એ લોકોના જે કવિઓ છે ઉંમર ગમે તેટલી હોય તો એને પણ આપણે શોધવા જોઈએ. તો મેં બહુ જ મહેનત કરવી પડી માંડે અને એ મેં એ લોકોના સાથે સંપર્ક કર્યો અને એમાંથી 5-6 કવિઓ મને મળ્યા, કવિ કવિત્રીઓ. અને એમના પાસે મેં કવિતાઓ લીધી, અંગ્રેજીની પોએમ્સ લીધી, અને એ એશિયન અને અંગ્રેજ થઈને બે તેની એક જોઈન્ટમાં બુક પણ અમે બહાર પાડવાની તૈયારી કરતા છીએ અને એ તે દિવસ આપણે ન કરીશું. ગુલ સાહેબ, ફરી વખત ઘણી ઘણી મુબારકબાદી, અને આપણે જે અમને માહિતી પૂરી પાડી એ ખૂબ જ રસપ્રદ છે અને એના પર ઘણો વિચાર અને ઘણો મનોમંથન એ વિષય માંગી લે છે. હવે સ્વાભાવિક રીતે એક જ વાત છે, આપણે એઝ અ એક અદના આ કામમાં ભાગ લેનારા તરીકે અથવા તો સક્રિય થોડોક કે આપણે થોડુંક આપણે આગળ વધવું જોઈએ, આગળ ચાલવું જોઈએ. હવે જ્યારે આપણે ખબર છે કે ગુજરાતી ભાષાની હવે આ દેશના માટે લિમિટ આવી ગઈ છે, તો પછી આપણે અંગ્રેજી ભાષામાં આપણા છોકરાઓને કેવી રીતે આપણે લઈ જવું, આગળ કેમ લઈ, એના માટેના વિચારો આપણે કરવા જોઈએ. અને એના માટેની આપણે શરૂઆત કરી છે અને હવે પછી એમાં વધારો કરવો જોઈએ. એટલું જ નહીં, માત્ર પોએમ્સના ઉપર લઈને આપણે હાસ કરવાની જરૂર નથી કે સંતોષ માનવાની, એમના પાસે જે પ્રોઝ લખવાની જે સ્કિલ છે એને કાલે આપણે બહાર લાવવાની જરૂર છે. પ્રવાસ વર્ણ હોય, જે કોઈ ક્ષેત્ર છે જે ભાગ છે આપણા સાહિત્યના અંગ્રેજીમાં પુસ્તક, તો એ આપણે આપણા છોકરાઓમાં લઈ આવવું જોઈએ અને એક ફ્યુચરમાં આપણા બાળકો માટે ઇન્ટરનેશનલ કક્ષાના લેખકો થાય. કારણ કે અંગ્રેજી ભાષા છે એ આખા વર્લ્ડની ભાષા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ, એટલે એમનો સ્કોપ આપણા કરતા ઘણો મોટો છે. આપણો તો પ્રાદેશિક રહ્યો પણ એમનો તો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચી શકે એમ છે. પણ સવાલ એક છે કે આપણે અત્યારે એમને માર્ગદર્શન આપીને આપણે આગળ લાવવો જોઈએ અને એના પ્રયાસ અમે પાછળ જે શરૂઆત કર્યો છે. બહુ સરસ ગુલ સાહેબ, બહુ સરસ કામ થઈ રહ્યું છે. અને હવે હું શ્રોતા મિત્રો અને અમારી ટીમ વતી આપને વિનંતી કરીશ કે આપની અમુક કવિતાઓ મતલબ અમને સંભળાવો જરૂર, અને આપના જે વિચારો છે, આપના જે સંદેશાઓ છે કવિતાના થ્રુ, એ અમારા શ્રોતા મિત્રોને આપ જણાવશો. હવે ઇમ્તિયાઝ, જ્યારે આપણે વતનથી વિખૂટા થઈએ, આપણી ફેમિલીથી વિખૂટા થઈએ, આપણે મા બાપથી આપણે દૂર થઈએ, તો સ્વાભાવિક છે સહજ રીતે આપણને એમને યાદ આવે. અને એ મેં એક અછાંદસ કાવ્યમાં અહીંયા આવ્યા પછી મેં મારી જે ફિલિંગ્સ હતી એ મેં વર્ણવી છે. આ એ કવિતાનું શીર્ષક છે માં. તો મેં આ એક અછાંદસ કાવ્ય છે એમાં લખ્યું છે કે માં, હવે જો કોઈ દેશથી આવે, માં હવે જો કોઈ દેશથી આવે તો મોકલાવજે ભરોઢિયે ઉઠી ઘંટીના મધુર તાલ પર તુજ હસ્તથી ડળેલો મીઠો લોટ. ક્યા વાત હે, ત્યાં સુધી બ્રેડના ડૂચા ગળે ઉતારતો રહીશું. અહીંયા ખાવાનું નથી, મેં એક જીવવા માટે આપણી જે જરૂરત છે એની વાત વિવરણમાં નથી જવું. બિલકુલ, પણ એક સંકેત છે, એક સંકેત છે. અને મારા શ્રોતા ખૂબ જ સમજદાર છે એટલે આપણે પણ ઊંડાણમાં ઉતરીને આપણો ટાઈમ ત્યાર પછી લખ્યો છે કે તુજ હાથથી કુવે જઈ ધોયેલા મારા ડુગડાનું પોટલું મોકલાવજે, ત્યાં સુધી લોન્ડ્રીના ધોયેલા કપડા મુજ શરીર પર ટીંગાડતો રહીશ. અહીંયા ટીંગાડતો જરા શબ્દ સમજવા જેવો છે, શ્રોતાજનો એના પર ભાર મૂકવા જેવો છે. ને માં, મોકલાવજે તારા ખોળાની હૂંફ, ક્યા વાત, ત્યાં સુધી હીટરના તાપમાં બાળતો રહીશ શરીર મારું. ને માં, હવે જો કોઈ દેશથી આવે તો, ક્યા માં હવે જો કોઈ દેશથી આવે તો, અહીંયા પણ શરીરને બાળતો રહીશ જે છે એ જન પર બાર. ક્યા વાત, ગુલ સાહેબ, આપણા સૌના હૃદયની વાત, આપણા સૌના હૃદયમાં છુપાયેલી એક મતલબ કે ઝંખ ના કહો, દર્દ કહો, એક મતલબ કે છાની વાત કહો, એ ખૂબ જ સરસ રીતે મતલબ કે આ કાવ્ય ને લઈને આપણને મતલબ કે આપણી સાથે મતલબ એમણે ભાવનાઓ વ્યક્ત કરી. ગુલ સાહેબ, બીજી એક બે કવિતાઓ સંભળાવો. જેમ
આખી મારી જે મારી લાઈફ છે એક સંઘર્ષમય લાઈફ છે, અને એમાંથી ઘણી કવિતાઓ ઘણી ગઝલો નીકળી છે, લખાઈ છે, પણ થોડી એકાદ બીજી રીતે આપને સંભળાવું છું. તો એક ગઝલ છે કે જીવી જાસું મરતા મરતા, જીવી જાસું મરતા મરતા, ચાહે આહો ભરતા ભરતા, દુનિયાએ તો કંટક દીધા, દુનિયાએ તો કંટક દીધા, ફૂલો સામે ધરતા ધરતા, ને જીવ્યા તો એવું, જીવ્યા તો એવું કે ખુદની, જીવ્યા તો એવું કે ખુદની છાયાથી પણ ડરતા ડરતા, ને ફીણોના પરપોટા લાધ્યા. ફીણોના પરપોટા લાધ્યા, દરિયો આખો તરતા તરતા, ને કેવો ભારે ભડકો કીધો, કેવો ભારે ભડકો કીધો, ચિંગારીએ ઠરતા ઠરતા. ને છેલ્લે છે કે અમને પૂરી શ્રદ્ધા છે ગુલ, અમને પૂરી શ્રદ્ધા છે ગુલ, મંજિલ મળશે ફરતા ફરતા. જીવી જાસું મરતા મરતા, ચાહે આહો ભરતા ભરતા. બીજે ગઝલ સંભળાવું. ઈર્ષાદ, ઈર્ષાદ. આ જરાક જુદી રીતે લખાયેલી છે. આ થોડીક વેદના સભર છે, પણ લોકો સમજી જશે વાત અહીંયા આવે છે. કોઈ પાસેથી ગયાનું યાદ છે, કોઈ પાસેથી ગયાનું યાદ છે, ને સજળ આંખો થયાનું યાદ છે. દરેક માણસ તો ખરા ને, બિલકુલ. અને માણસના જીવનમાં એવા પ્રસંગો આવે છે કે જે આવી કવિતાઓ લખવા તમને પ્રેરે છે. બિલકુલ. કોઈ પાસેથી ગયાનું યાદ છે, ને સજળ આંખો થયાનું યાદ છે, અવસરોના તોરણોને શું કરું, અવસરોના તોરણોને શું કરું, મંડપો સળગી ગયાનું યાદ છે, ને હુંએ તુંએ તારું નામ બદલી આવજે, તુંએ તારું નામ બદલી આપજે, આ બદલી આવજે, તુંએ તારું નામ બદલી આવજે, હું મને ભૂલી ગયાનું યાદ છે. અને આંસુઓ મારા હશે નક્કી જલદ, આંસુઓ મારા હશે નક્કી જલદ, પાલવો સળગી ગયાનું યાદ છે, નામ એનું મોઢ પર રમતું રહ્યું, ને ગઝલ પૂરી થયાનું યાદ છે. ગુલ પછી હું ત્યાં કદી ના જઈ શક્યો, ગુલ પછી હું ત્યાં કદી ના જઈ શક્યો, હર જખમ તાજા થયાનું યાદ છે, કોઈ પાસેથી ગયાનું યાદ છે, ને સજળ આંખો થયાનું યાદ છે. ક્યા બાત હૈ, ક્યો દે. ખૂબ સરસ. તો શ્રોતા મિત્રો, આ હતા આજના આપણા મહેમાન ગુલ સાહેબ. એક મુલાકાત આપણે એમની સાથે કરી. ગુલ સાહેબે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા. કવિ હંમેશા એક સંકેત આપતા હોય છે એમની કવિતાઓમાં, એમના લખાણોમાં એક સંદેશો હોય છે. ગુલ સાહેબે આપણને શૈક્ષણિક જાગૃતતાની વાત કરી કે સમાજમાં શૈક્ષણિક જાગૃતતા ખૂબ જ જરૂરી છે. જીવનમાં સંઘર્ષ પણ આવે, પરંતુ સંઘર્ષથી હારી થાકીને બેસી જવા કરતા આગળ વધવું જોઈએ. ગુલ સાહેબે ત્યારબાદ પોતાનો જે પ્રેમ અને પોતાની જે ઝંખના સાહિત્ય પ્રત્યેની, તે પણ આપણને સમજાવી, એનું મહત્વ સમજાવ્યું. બ્રિટન આવ્યા પછી મતલબ કે એમણે પોતાની એ ઝંખના, એ ખોજ મતલબ કે ચાલુ રાખી, અહીં આવી સંસ્થા સ્થાપી અને માતૃભાષાની, ગુજરાતની સંસ્કૃતિની, ગુજરાતની અસ્મિતાની પણ સેવા કરી. અને સાથે સાથે હવે એવો 25 વર્ષ મતલબ કે પોતાની સંસ્થાના જે પૂરા કર્યા સંસ્થાએ ગુજરાતી ભાષાની સેવા કરતા કરતા એના ઉત્સવની પણ તૈયારી કરી રહ્યા છે. તો ખૂબ જ યાદગાર મુલાકાત ગુલ સાહેબ આપી. તો શ્રોતા મિત્રો હતી, અને બી બસ કમ્યુનિટી મીડિયા સેન્ટર તરફથી હું ગુલ સાહેબનો આભાર માનું. થોડેક લાલચથી એક વાત કરી જાઉં. બિલકુલ સાહેબ, પ્લીઝ. અત્યારે તો મારે આપણે આ સાહિત્યિક પ્રવૃત્તિઓની વાત થઈ, પરંતુ એના કરતા કદાચ હું વધારે મારું જે કાર્યક્ષેત્ર છે એ સમાજ સેવાનું રહ્યું છે, અને એના માટે કદાચ આપણે પાર્ટ ટુ કોઈક વાર જિંદગી બાકી રહી તો આપણે કરીશું. ચોક્કસ સાહેબ, ચોક્કસ. કારણ કે આજે એક મુલાકાતમાં ખાસ કરીને અમારે એક કવિની સાથે મુલાકાત કરવી હતી, અને ભવિષ્યના આપણે કાર્યક્રમમાં ચોક્કસ જ અમે એક સમાજ સેવકની પણ મુલાકાત કરીશું. એ સબ્જેક્ટ છે, બિલકુલ. અને મને ખૂબ આનંદ થશે અગર એમાં આપણે આ વિચારોને જે વિસ્તૃત વિચારોની જે વાત કરવી છે કોમની, સમાજની,
એવા કોઈ પ્રસંગે કોઈક વાર આપણે ફરીથી મળીશું. ચોક્કસ સાહેબ, અને અંતમાં હું આ કાર્યક્રમનો અંત એ રીતના કરીશ કે ગુલ સાહેબ, આપણે ગુલ સાહેબની પંક્તિઓ છે જે મને ખૂબ જ પ્રિય છે, એનું કેમ વારંવાર કહું છું કે આ પંક્તિઓ ખરેખર ખૂબ જ સરસ છે, કે એમની આત્મખોજ જે કહેવાય છે કે કોઈની તો ક્યાં કશીય વાત છે, આપણી ખુદની જ તો પંચાયત છે. અને આત્મખોજની સાથે સાથે ગુરુ સાહેબની પેલી પંક્તિઓ પણ મને યાદ આવે છે જેમાં વતન જુરાબો, કે આજે 40-40, 50-50 વર્ષ થઈ ગયા, ખાસ કરીને એશિયન લોકો, ચાહે એ પાકિસ્તાનથી, ભારતથી, બાંગ્લાદેશથી, ચાહે આફ્રિકા યા તો દુનિયાનો કોઈ પણ ખૂણામાંથી આવીને બ્રિટનમાં વસ્યા છે, તો એમનો જે વતન જુરાપો હોય છે એ કઈ રીતના હોય છે, કે બહુ સરસ ગુલ સાહેબે કહ્યું છે કે ફરીથી આમલી વડ પીપળી રમવા, ફરીથી આમલી વડ પીપળી રમવા, મને તે સીમ પાદર ગામ આપી જા, મને તે સીમ પાદર ગામ આપી જા. આ સાથે જ આપનો આ કાર્યક્રમ આજનો એક મુલાકાત અહીંયા પૂરો થાય છે. શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપે આ કાર્યક્રમ જોયો. આપના અભિપ્રાયો અમને ચોક્કસ જ અમારી વેબસાઇટ યા તો ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ પર મોકલાવી આપવા વિનંતી. ફરી વખતે બીજા ગુજરાતી કાર્યક્રમમાં, એક મુલાકાતમાં બીજા કવિ, બીજા લેખક, બીજા સમાજ સુધારક યા બુદ્ધિજીવી સાથે આપણે મુલાકાત થશે. ત્યાં સુધી આપ પોતાનો અને પોતાની આસપાસના લોકોનો ખ્યાલ રાખજો. ગુડ બાય, થેન્ક યુ.